Hi friends, સુ કૃષ્ણ ભગવાન ફરીથી જન્મ લે ખરા. આજથી 5000 વર્ષો પૂર્વે અર્જુને એમની જિંદગીના બધા જ પ્રોબ્લેમ્સ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન સ્વરૂપે ઓન બિહાફ ઓફ અસ પૂછેલા, અને કૃષ્ણ ભગવાને ગીતાના 18 અધ્યાયના 700 શ્લોક મારફતે અર્જુનને એ બધા જ ક્વેશ્ચનનો જવાબ આપેલો. દોસ્તો, તમે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો બર્થડે સેલિબ્રેટ કરતા હશો, નંદોત્સવ સેલિબ્રેટ કરતા હશો, પણ શું એકચ્યુઅલમાં તમે કૃષ્ણ ભગવાનને તમારા જીવનમાં કેટલું ઉતારી રહ્યા છો? કૃષ્ણ ભગવાને ગીતામાં જે અર્જુનને કહેલું, જે અર્જુનના પ્રશ્નોનું સોલ્યુશન આપેલું, એ શું તમારા જીવનના પ્રશ્નોના સોલ્યુશન રૂપે તમે સ્વીકાર કરો છો? તમે એપ્લાય કરો છો? હાય ફ્રેન્ડ્સ, આઈ એમ પ્રિયેશ પટેલ. મન, મોહન, મુરલી અને મોરપીચ એવા કૃષ્ણની વાત આજે મારે તમારા સુધી શેર કરવી છે. તો મારી તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો. દોસ્તો, કાનુડો સૌને વહાલો લાગે, એ યુદ્ધેશ્વર પણ છે અને યુથેશ્વર પણ છે. કૃષ્ણ ભગવાન જાણતા હતા કે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. જ્યારે સમાજની વચ્ચે કોઈ સ્ત્રીના ચીરહરણ થઈ રહ્યા હોય તો એ પૂરવાએ તમારી ફરજ છે, અને જ્યારે તમે તમારા મિત્ર સાથે તમારી જિંદગીના પળ એન્જોય કરી રહ્યા હોય ત્યારે એને 100% એન્જોય કરવા એ પણ તમારી ફરજ છે. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. દોસ્તો, તમારે તમારી મસ્તી ઉપર પ્રતિબંધ નથી મૂકવાનો, પણ એ મસ્તીને એટલી સસ્તી નથી કરી દેવાની કે કોઈ સ્ત્રી એ સમાજમાં પગ મૂકતા પોતાના ઘરની બહાર પગ મૂકતા પણ દડે. દોસ્તો, આજના જમાનામાં ટ્રાફિકના નિયમો તોડવા બહુ ઇઝી છે. જે જગ્યાએ બોર્ડ મારેલું હોય કે આ બગીચામાંથી ફૂલ તોડવાની મનાઈ છે, તો તમે એ જ જગ્યાએથી ફૂલો તોડશો અને તમે એ વસ્તુને તમારી લાઈફનું પરાક્રમ પણ માનશો. પણ દોસ્તો, જો તમારે તમારી લાઈફમાં કૃષ્ણ ભગવાનને ચરિતાર્થ કરવા હોય તો મારે એના માટે તમારી સાથે એક વાત શેર કરવી છે. જ્યારે વૃંદાવનની અંદર રાસલીલા થઈ રહી હતી ત્યારે કૃષ્ણ ભગવાન તો ત્યારે એક ગોપાલક હતા, ત્યારે અરિષ્ટ નામનો એક બળદ ત્યાં આવીને તોફાન મચાવે છે. ત્યારે કૃષ્ણ ભગવાન એને શિંગડેથી પકડીને ગોળ ગોળ ફેરવીને ફેંકે છે અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. અને કૃષ્ણ ભગવાન એમના બીજા મિત્રોને કહે છે કે તમે રાસલીલા ચાલુ રાખો. તો આજ 21મી સદીના ભારતના યંગસ્ટર્સ અને બાકીના લોકો માટેનો એક સંદેશ છે. તમારો આનંદ, તમારું જીવન, તમારો પ્રેમ, તમારું કુટુંબ, આ બધી જ વસ્તુઓમાં તમે જ્યારે નીતિપૂર્વક કાર્ય કરી રહ્યા હોય પણ એની વચ્ચે કોઈ તમારો મિત્ર અથવા ફેમિલીનો કોઈ સભ્ય તમને નડતરરૂપ બની રહ્યો હોય, તો યોગ્ય નિયમ મુજબ, કાયદા મુજબ, નીતિ મુજબ અને તમારા આનંદમાં એ વ્યક્તિ જો તમને ખલેલ પહોંચાડી રહ્યો હોય તો એ તમારો ધર્મ છે કે અરિષ્ટ નામના બળદની જેમ એને તમારે તમારા જીવનમાંથી ફગાવી દેવાનો છે. આથી દોસ્તો, નિયમ, કાયદો, નીતિ, આ બધી જ વસ્તુઓ તમારે કૃષ્ણ ભગવાન પાસેથી શીખવા જેવી છે. મારી યંગસ્ટર્સને કહેવું છે કે કૃષ્ણ ભગવાન માથા ઉપર મોરપીચ કેમ લગાડતા હતા? દોસ્તો, જ્યારે ભરી સભામાં બધી વ્યક્તિઓ બેઠી હોય ત્યારે જો માથા ઉપર મુગટ મૂકેલો હોય તો કોઈ વ્યક્તિ અલગ નથી પડતી, પણ જો રસ્તે પડેલું એક મોરપીચ તમે માથા ઉપર ખોસી દો તો તમે એ બધી વ્યક્તિઓથી અલગ પડી શકો છો. માટે યંગસ્ટરે યુથ આઇકોન બનવા માટે જે બધી જ વ્યક્તિઓ કરી રહી હોય એનાથી કંઈક અલગ કૃષ્ણ ભગવાન જેવું કરવું પડશે, તો જ એ આજના જમાનામાં બધી જ વ્યક્તિઓથી અલગ પડશે અને પોતાના જીવનમાં આગળ આવી શકશે. કૃષ્ણ ભગવાન માટે કોઈક વ્યક્તિએ સાચું જ કહ્યું છે કે હી ઇઝ અ મેન ઓફ એવરી સિઝન. તે દરેક ઋતુનો ઈશ્વર છે. હી ઇઝ અ મેન ઓફ એવરી સિઝન, મેન ઓફ વિઝન. હી ઇઝ ઇવોલ્યુશન, રિવોલ્યુશન એન્ડ સોલ્યુશન. હી ઇઝ ઇવોલ્યુશન. ઇવોલ્યુશન મતલબ પોતાની જિંદગીમાં દરેક વખતે કંઈક ને કંઈક નવું શીખતો જાય અને આગળ વધતો જાય. રિવોલ્યુશન એટલે કે કંઈક પોતાના જીવનમાં ખોટું થતું જોવે તો એની સામે ક્રાંતિકારી બનીને પગલાં લે અને દરેકે દરેક વસ્તુનું સોલ્યુશન આપે. માટે જ હી ઇઝ અ મેન ઓફ એવરી સિઝન, મેન ઓફ વિઝન. હી ઇઝ ઇવોલ્યુશન, રિવોલ્યુશન એન્ડ સોલ્યુશન. 5000 વર્ષો પૂર્વે 16 વર્ષની વયે જ્યારે જિંદગીમાં કોઈ જ સારથી ન હોય એવી અવસ્થામાં નિર્ણય લઈને કૃષ્ણ પોતાના જીવનમાં આગળ વધે છે. અર્જુનને જ્યારે તકલીફ પડી હતી ત્યારે એના સારથી કૃષ્ણ બન્યા જ હતા, પણ કૃષ્ણના સારથી કોણ? સાચી વાત છે કે અર્જુને પિતા મને મારવાના હતા,
પણ સામે કૃષ્ણએ તો એના સગા મામાને મારવાના હતા. જ્યારે મથુરાના સિંહાસનની વાત આવે છે ત્યારે કૃષ્ણ ભગવાન ના પાડે છે કે ના, મારે મથુરાનું સિંહાસન નથી જોઈતું, હું તો ગોવાળિયા ભેગા મોટો થયો છું, મારે તો મારી જિંદગીમાં નોલેજ મેળવવાનું છે, જ્ઞાન મેળવવાનું છે, આગળ વધવાનું છે, ગ્રોથ કરવાનો છે, હું તો અવંતીપુર જઈને સાંદીપની ઋષિના આશ્રમમાં આગળ શિક્ષા મેળવીશ. માટે જ કૃષ્ણ ભગવાને મથુરાધિપતિ નહીં થવાનું નક્કી કરીને મધુરાધિપતિ પસંદ થવાનું નક્કી કર્યું. ગ્રોથ ફેક્ટર એ કૃષ્ણ ભગવાન પાસેથી આજના દરેક યંગસ્ટરે શીખવા જેવું છે. જે યંગસ્ટર્સને પોતાના માતા પિતા બધી જ વસ્તુઓ સહેલાઈથી પ્રોવાઈડ કરે છે એ વ્યક્તિઓને મારે કહેવું છે, એ વિદ્યાર્થીઓને મારે કહેવું છે, એ યંગસ્ટર્સને મારે કહેવું છે કે કૃષ્ણ ભગવાને પૈસા, સંપત્તિ, પાવર, ફિલાસ વગેરે બધી જ વસ્તુઓને પોતાના યંગ એજમાં લાત મારીને પોતાના ગુરુના આશ્રમમાં લાકડા કાપતા કાપતા, ગુરુની સેવા કરતા કરતા પોતાના મિત્ર સુદામા સાથે રહેવાનું પસંદ કરેલું. આ જ આમની જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો. માટે દોસ્તો, તમે પણ જ્યારે તમારા જીવનની કોઈ વસ્તુ પસંદ કરી રહ્યા હોય તો હંમેશા ગ્રોથ ફેક્ટરને પસંદ કરવો. આ જ હતો યંગસ્ટર્સ માટેનો કૃષ્ણ ભગવાનનો સંદેશ. જ્યારે દ્વારકા નગરી બનાવવાની હતી ત્યારે બધાના ટેન્ડર મંગાવવામાં આવ્યા, એમાંથી વિશ્વકર્માનું ટેન્ડર પાસ થયું. વિશ્વકર્માએ એક 3D પ્લાન બનાવીને કૃષ્ણ ભગવાનને બતાવ્યું અને કહ્યું કે આમાં તમારે કોઈ સજેશન આપવું છે. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ દ્વારિકા નગરીની એક પણ બારી અથવા તો દરવાજાનું મોઢું ગોકુળની સામે રહીને ખુલ્લું ન રાખતા. ત્યારે વિશ્વકર્માએ પૂછ્યું કે આવું કેમ ભગવાન? ત્યારે એમણે કહ્યું કે મને ગોકુળની હવા અડીને પણ જાય એ હું નથી ઈચ્છતો. ત્યારે વિશ્વકર્મા એમને પૂછ્યું કે ભગવાન, તમને તો ગોકુળ પાસેથી બહુ જ પ્રેમ મળેલો છે, તો તમે કેમ આવું વિચારો છો? ત્યારે કૃષ્ણ ભગવાને બહુ જ સરસ જવાબ આપેલો કે એ મારું અતીત હતું, એ સારું હતું કે ખરાબ એનાથી કોઈ ફરક નથી પડતો, પણ મારે તો હંમેશા આગળ વધવાનું છે, મારે તો મારા ભવિષ્યની તૈયારી કરવાની છે. દોસ્તો, તમે જ્યારે કોઈ કારમાં જતા હો તો કારનો આગળનો મિરર એ પાછળના મિરર કરતાં હંમેશા મોટો હશે. એ કારનો મિરર પણ તમને એ સૂચવે છે કે તમારે તમારા જીવનમાં પાછળ ઓછું જોવાનું છે અને આગળ વધારે જોવાનું છે અને ભવિષ્યની તૈયારી કરવાની છે. જ્યારે દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે દ્રૌપદીના ચીરહરણ એ પણ એક ભૂતકાળ છે, એ ભૂતકાળ થઈ ગયો છે, એને હું બદલી નથી શકવાનો, પણ જે ભવિષ્ય મારા હાથમાં છે એને હું અવશ્ય બદલીશ. દ્રોણાચાર્ય એ અર્જુનને સ્કિલ શીખવાડે છે, પણ એ સ્કિલ યુઝ કરવા માટેનું વિલ તો કૃષ્ણ ભગવાન જ અર્જુનને શીખવાડે છે. તારું ગાંડિવ તારે ખુદ જ ઉપાડવાનું છે. ભગવદ્ ગીતા એ ભગવાન દ્વારા ગવાયેલું એક ગીત છે. જ્યારે એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવીને રણ મેદાનમાં ભગવાનને એવું કહે છે કે ભગવાન, મારે આ એક્ઝામ નથી આપવી, ભગવાન મારે આ એક્ઝામ નથી આપવી, ત્યારે ભગવાન એને ભગવદ્ ગીતાના 700 શ્લોક સમજાવે છે. એ 700 શ્લોકમાંથી તમે જો વર્ણનવાળા શ્લોક કાઢી નાખો તો 500 શ્લોક બચે છે. અને એક વ્યક્તિએ કહેલું કે 500 શ્લોકને ન્યૂઝપેપરના એક પાનામાં લખવામાં આવે તો પણ એ પાનું ખાલી રહી જાય. કૃષ્ણને કહા અર્જુન છે, યુના પ્યાર જતા દુશ્મન છે. અને કૃષ્ણ ભગવાનના મુખેથી એ 700 શ્લોક જેવો એ વિદ્યાર્થી સાંભળે છે અને યુદ્ધ કરવા માટે ઊભો થઈ જાય છે. કૃષ્ણ ભગવાન એને કહે છે કે તારું ગાંડિવ ચલાવતા તું શીખી જઈશ તો તારા રથનો સારથી હું અવશ્ય બનીશ, તારા વતી હું ગાંડિવ કે સુદર્શન નહીં ચલાવી આપું. આ રીતે ભગવાન એને એના જીવનમાં લડવા માટેની પ્રેરણા આપે છે. તો આના ઉપરથી હું આજના યંગસ્ટર્સને કહેવા માગું છું કે તમારા માતા પિતા તમારા માટે બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરશે, પણ છેલ્લે રણ મેદાનમાં જઈને જે યુદ્ધ લડવાનું છે, જે એક્ઝામ આપવાની છે, એ તો તમારે ખુદ જ આપવાની છે. એના માટે તમારા માતા પિતા એક્ઝામ આપવા નહીં આવે. હા, તમારા જીવનનો રથ તમારા મમ્મી પપ્પા ચલાવી દેશે, પણ એ રથ પર બેસીને એક્ઝામને કેવી રીતે ફેસ કરવી એ તમારે જાતે જ શીખવું પડશે. પપ્પાના પૈસાની મથુરામાં મારે નથી રોકાવ્યું, મારે તો મારી ખુદના હાથથી બનાવેલી સોનાની દ્વારકામાં રોકાવું છે. આ વસ્તુ તમારે કૃષ્ણ ભગવાન પાસેથી શીખવા જેવી છે. આજકાલનું ન્યૂઝપેપરમાં વાંચો છું કે ઘણી વખત રિઝલ્ટ પહેલાં વિદ્યાર્થીઓ આપઘાત કરી લે છે. રિઝલ્ટ આવ્યા પછી આપઘાત કરે એ તો કદાચ માની શકાય, પણ રિઝલ્ટ પહેલાં જ આપઘાત કરી લે? દોસ્તો, કૃષ્ણ ભગવાન પાસેથી તમારે આ શીખવાનું છે કે યુદ્ધ મેદાનમાં તમારે લડાઈને ફેસ કરવાની છે. જ્યાં સુધી તમે યુદ્ધ મેદાનમાં ઊભા છો ત્યાં સુધી તમે જીતેલા છો, જ્યારે તમે યુદ્ધ મેદાન છોડીને ગયા એ વખતથી તમે હારેલા છો. આ દરેક વસ્તુ આજના યંગસ્ટરે કૃષ્ણ ભગવાન પાસેથી શીખવાની છે. તમારી આંખમાંથી આંસુ લૂછે એ મિત્ર નહીં, પરંતુ તમારી આંખમાં આંસુ આવવાના હોય ત્યારે તમારો મિત્ર દોડીને આવે એ જ સાચો મિત્ર. કૃષ્ણ અને સુદામાની મિત્રતા પણ આજના વ્યક્તિએ શીખવા જેવું છે, એ એક સાચી મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કૃષ્ણની જે કથા
તમે સાત દિવસ સાંભળો છો એનો જો તમે ફક્ત એક એંગલ બદલી નાખો તો તમને જાણવા મળશે કે કથા એ વેદનાની કથા છે, પીડાની કથા છે, એકલતાની કથા છે, પ્રહારની કથા છે, અભિશાપની કથા છે અને સંઘર્ષની કથા છે. આ કથાની શરૂઆત થાય છે જેલની અંદરથી. જેલમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. એક ટોપલાની અંદર એક જ રાતમાં પોતાના માંથી એમને છૂટા પડી જવું પડે છે. એ તોફાની રાતે મુસાફરી કરીને બીજા મા બાપ સાથે રહે છે, ત્યાં તોફાન મસ્તી કરે છે, માખણ ચોર કહેવામાં આવે છે, ગોવાળિયાઓ સાથે રહે છે અને રાક્ષસો સામે પણ લડે છે. 16 વર્ષની વયે પોતાના મામા કંસને મારે છે, પોતાનો પહેલો પ્રેમ છોડી દે છે, ગોફીઓને સખીઓને છોડી દે છે, પોતાના મિત્રોને છોડી દે છે અને મથુરામાંથી દ્વારકા તરફ પ્રયાણ કરે છે. દોસ્તો, આ કૃષ્ણ સાથે એક દિવસ બેસીને કોફી પીવા જેવી છે, તો જ તમે એના જીવનને સમજી શકશો અને તમારા જીવનના પ્રશ્નોનું સોલ્યુશન ત્યાંથી મેળવી શકશો. કૃષ્ણ ભગવાનનું ફક્ત લગ્નનું રિસેપ્શન બાકી હતું, બાકી વાસળીના તાલે કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતા જોયેલા છે. કુરુક્ષેત્રમાં ભીષ્મ પિતામહની સામે ઊભા રહે, દુઃખ વેઠે, પીડા વેઠે, બધું જ બીજાને સુખ આપવા માટે, સ્મિત આપવા માટે, બીજાને પોતાના બર્થડેનું સેલિબ્રેશન કરવાનો મોકો આપે. 5000 વર્ષો પછી પણ આપણે કૃષ્ણ ભગવાનનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે જ ઇન્સાનમાંથી ભગવાન બનવાની આ પ્રક્રિયા પૂરી થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના 700 શ્લોક જો તમે તમારા જીવનમાં ઉતારી દેશો તો જેમ અર્જુને પોતાની જીવનની તકલીફો કૃષ્ણ ભગવાનને કહેલી અને કૃષ્ણ ભગવાને એમને સોલ્યુશન આપેલું, એ બધા જ સોલ્યુશન તમારા પ્રશ્નોના તમને એ ભગવદ્ ગીતામાંથી જરૂરથી મળી જશે. સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કૃષ્ણ ભગવાનનો બર્થડે સેલિબ્રેટ કરો અને કૃષ્ણ ભગવાનના વિચારોને તમારા જીવનમાં ઉતારો જેથી તમારું જીવન એ કૃષ્ણ ભગવાનના વિચારમય બની જાય. દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો તમારી કમેન્ટ જરૂરથી અમારા સુધી પહોંચાડજો. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન પર ક્લિક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવો જેથી ઇન ફ્યુચર આવા કોઈ પણ વિડીયો અમે અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. સૌને હેપી જન્માષ્ટમી. થેન્ક યુ. Yeah.